જેટલો અવાજ આવવો જોઈએ એટલો નથી આવ્યા, બધા અંદરો અંદર થોડી વાતો વધારે કરે છે, પણ જય ભવાની. આજનો કાર્યક્રમ ઇનામ વિતરણ કાર્યક્રમ છે. જે વિદ્યાર્થીઓએ પૂરા વર્ષ દરમિયાન ખૂબ વધારે મહેનત કરી છે એ વિદ્યાર્થીને અત્રે સ્ટેજ પર બોલાવીને પ્રોત્સાહિત કરવામાં આવે છે. એક મોટિવેશનલ પ્રક્રિયા છે કે અત્રે વિદ્યાર્થી આવે, ઇનામ લે, બધાને બધાને જોતા હોય, એને ગર્વ થાય કે આખું વર્ષ દરમિયાન મેં જે મહેનત કરી છે એ મહેનતનું મને અત્રે ઇનામ મળ્યું. બીજા વિદ્યાર્થીઓ પણ એને જોવે અને એ વિદ્યાર્થીઓને પણ એવી લાગણી થાય કે આવતા વર્ષે હું પણ આ પ્રમાણેની મહેનત કરું અને મને પણ સ્ટેજ પર બોલાવીને આ પ્રમાણે સન્માનિત કરવામાં આવે. લગભગ સવારે 12 વાગ્યાથી ભાવનગરની અંદર હું અને વિક્રમસિંહ આવી ગયેલ છીએ. સૌપ્રથમ એક વાત કહેતા આનંદ થાય છે કે લગભગ પૂરા ગુજરાતની અંદર આપણા કુમાર છાત્રાલય, કન્યા છાત્રાલય હોય છે, એની મુલાકાત અમે લેતા હોય છીએ. આજે સવારે 12 વાગે ભાવનગરની કન્યા છાત્રાલય જે છે એની મુલાકાત લેવાનો અવસર અમને મળ્યો એવું અમે કહીએ છીએ. કેમ કે એ જગ્યા પર, કન્યા છાત્રાલય ઉપર અમે ગયા એટલે જે અમારી કલ્પના હતી કે આપણી કુમાર છાત્રાલય, આપણી કન્યા છાત્રાલય કયા પ્રકારની હોય, તો એ જગ્યા પર અમે ગયા, ત્યાંનું આયોજન, ત્યાંની વ્યવસ્થા, ત્યાંની ડિસિપ્લિન, ત્યાંની સુંદરતા, બધું જોઈને આપણને એવું લાગે કે ભાઈ આપણા સમાજની અંદર પણ કન્યા છાત્રાલય આ પ્રકારનું હોઈ શકે. તો એ જોતા સર્વપ્રથમ એના જે ટ્રસ્ટીઓ, જે સંચાલક છે, હેમરાજસિંહભાઈ અત્રે બેઠા છે, તો અત્રે જે લોકો ઉપસ્થિત છે એ સર્વને વિનંતી, આટલું સારું કન્યા છાત્રાલય ચાલે છે તો સમાજના દરેક ભાઈઓ જેટલું આપણે ત્યાં યોગદાન આપી શકીએ, મુલાકાત લઈ શકીએ અને જેટલો સહકાર આપી શકીએ, તો એ જે કન્યા છાત્રાલય ચલાવે છે એમને અત્રે સ્ટેજ ઉપરથી અમે ખૂબ ખૂબ અભિનંદન પાઠવીએ છીએ અને નતમસ્તક વંદન કરીએ છીએ. મિત્રો, જીવન દરેક લોકો જીવે છે, આપણે જીવન જીવશું, જીવન પૂરું થશે, ઉપર જશું, એટલે ભગવાન આપણને પહેલો પ્રશ્ન પૂછશે કે તમે કેવું જીવન જીવા. એટલે આપણે શું કહીશું, બહુ મસ્ત, મજા આવી ગઈ અમને. બીજો પ્રશ્ન તરત એવો પૂછશે કે તમે મસ્ત જીવન જીવા, તમને મજા આવી, પણ બીજાને મજા આવી એવું તમે જીવા કે બીજાને તમે દુઃખી જ કર્યા છે. ઘણા આતંકવાદીઓ હોય એને બોમ્બ ફોડવામાં મજા આવે, પણ જે લોકો મરી જાય છે એનું શું? બંને પ્રશ્નનો જવાબ જ્યારે આપણી પાસે એવો આવે છે કે ના બંને રીતે અમને જીવવાની મજા આવી, ત્યારે જ કુદરત એમ કહે છે કે તારો તે જીવન જીવો એ બરોબર જાય છે. આપણે જીવન જીએ એટલે જીવનમાં દુઃખ આવે, સુખ સુખ દુઃખ નો એક પાયો હોય છે જીવન. એટલે હંમેશા કોઈ વ્યક્તિને બીપી વધી જાય કે ગભરામણ જેવું થાય એટલે એને આપણે દવાખાને લઈ જઈએ, દવાખાને લઈ જઈએ એટલે ડોક્ટર એનો કાર્ડિયોગ્રામ કાઢે. કાર્ડિયોગ્રામ કાઢે એટલે કાર્ડિયોગ્રામ કેવો હોય? ઊંચો નીચો, ઊંચો નીચો, એટલે એ શું દર્શાવે છે? જીવનનું સુખ દુઃખ, સુખ દુઃખ. પણ ઘણા લોકોને એવું હોય છે કે અમારે એક ધારું સુખી જીવન જ જીવવું છે, તો એ કાર્ડિયોગ્રામ કેવો થઈ જાય? સીધી લીટીનો થઈ જાય. એટલે સીધી લીટીનો જેથી કાર્ડિયોગ્રામ આપણો નીકળે તેથી આપણે એને જોઈ શકતા હોતા નથી, ત્યારે આપણે એક્સપાયર થઈ ગયા હોય છે. એટલે જીવન એક સુખ દુઃખ ની એક હારમાળા છે. એટલે ક્યારેય જીવનની અંદર, આ વિદ્યાર્થીઓ લક્ષી વાત કરું છું કે ક્યારેય જીવનની અંદર નિષ્ફળતા મળે તો આપણે ગભરાઈ નહીં જવાનું. નિષ્ફળતા મળી, હવે હું સફળ જવા માટે શું કરીશ, કેવી રીતે સફળ જઈ શકીશ. અને આપણા જે સમાજનો જે પાયો છે, લગભગ તમારે એક જે યુવાનો છે એમને ગામની અંદર એક ટ્રાય કરવાની. હું મારા ગામની અંદર ક્યારેક નીકળો ગામમાંથી અને પીએસઆઈની વચમાં મેં થોડીક તૈયારી કરવાનું શરૂ કર્યું. એટલે મારે મારા ગામના પૂછે વડીલો શું કરે છે અત્યારે, એટલે એમ કહું હું પીએસઆઈની તૈયારી કરું છું. એટલે મને એમ કે શું ભલામણા પીએસઆઈ ભાઈના, બેના સાનો માનો કામ કર જે કરતો હોય. વડીલો આવું કહેતા કે સાનો માનો જે કામ કર કરતો હોય. પછી વડીલોને ખબર પડે કે આ પીએસઆઈની પરીક્ષા દેવા ગયો ને એમાં ફેલ થયો છે. એટલે વડીલો જાણે જઈને બીજી વાર પૂછેલો કે જઈ દઈએ અહીંયા, શું બોલો તું પીએસઆઈની બહુ તૈયારી કરતો, તેમાં શું થયું? એટલે એમ કહો નો એમાં કાકા થોડા ખાટું રહી ગયો, એ રહે જ જવાય ભલામણા. આપણું કામ છે પીએસઆઈ બનવું, એ આપણે પીએસઆઈ ન બની શકીએ. મારો એક મિત્ર જીપીએસસીની તૈયારી કરતો અને ગામડાની અંદર એને કીધું કે હું જીપીએસસીની તૈયારી કરું છું, એટલે ગામડાના લોકોને બહુ ખબર ન પડી.
કે આ જીપીએસસી એટલે શું થાય કે મામલતદારની હું તૈયારી કરું છું, અને એવી તૈયારી કરે આખો દી ચોપડા લઈને વાંચતો હોય, ભાઈબંધ બોલાવા જાય તો એમ કે મને વાંચવા દો, મારે વાંચવું છે, મારે બહાર રમવા નથી આવવું, મારે મળવું નથી, એને મમ્મી પપ્પા બોલાવે તો એમ કે મને વાંચવા દો. એટલે આખા ગામને થોડું આશ્ચર્ય થયું કે લા શું આ આખો દી વાંચ કરે છે, આપણા ગામમાંથી કોઈ મામલતદાર બન્યું છે તે બની શકવાનો છે, આવું કહીને એની ઠેકડી ઉડાડતા. પછી એ વિદ્યાર્થી મામલતદારની પરીક્ષા દેવા માટે ગયો, અનાયાસ એવું બન્યું કે મામલતદારની પરીક્ષામાં એ વ્યક્તિ ફેલ થયો. એટલે ગામમાં તરત બધા તૈયારીમાં જ હોય, તમે પરીક્ષા દેવા જાવ ને એટલે ગામમાં 3 જણા તમે રિઝલ્ટ જોવો ને એની પેલા એને ચેક કરી લીધું હોય કે મારું આવ્યું ઓલાનું શું આવ્યું જોઈ લો. તો તમે જોતા ધારાસભ્યની સરપંચની ચૂંટણી આવે તો આપણે જીતતા ન પૂછે ઓલાનું શું થયું. આ એક માનવ સહજ આપણો સ્વભાવ છે. એટલે બધાને ખબર પડે કે મામલતદારની પરીક્ષામાં આ વ્યક્તિ ફેલ થયો છે. એટલે બધા એ ગામમાં આવેલો પૂછ્યું કે શું થયું તારો ઓલું મામલતદારની પરીક્ષાનું, કે એમાં થોડોક મારકાટું રહી ગયો. કે એટલે ગામના એ ઠેકડી ઉડાડવા માટે એનું નામ મામલતદાર પાડી દીધું, અને એને પાનનો ગલ્લો. એટલે કોઈક પાનના ગલ્લે માવો લેવા જાય ને તો એમ કે કોના ગલ્લે લેવાનો, તો એમ કે મામલતદારના ગલ્લે લેવાનો માવો. એટલે જે મહેમાન આવે એ મહેમાન એમ કે મામલતદારના ગલ્લે માવો લેવા જવાનું, એટલે એમ કે મામલતદારની તૈયારી બહુ કરતો હતો. એટલે પછી એને ગામનાએ એટલો બધો એને મોટિવેટ કર્યો, આવું કરીને મેણા અને ટોણા મારી મારીને એને એમ થયું કે હવે મારી પાસે કોઈ રસ્તો નથી મામલતદાર ભાઈના સિવાય. અને પછી એ ધીમે ધીમે એને પીએસઆઈની પરીક્ષા પીએમાં પાસ થયો, પીઆઈબીનો પ્રમોશન મેળવ્યો. જ્યારે પીએસઆઈની પરીક્ષા આપતો હતો ને ત્યારે ગ્રાઉન્ડની અંદર રનિંગ કરતો હતો. એટલે રનિંગ કરતા કરતા એક મિત્ર એને બાજુમાં આવ્યો, એ મિત્ર એને એવી વાત કરી કે લાવે ઝડપી દેડો થોડીક જ વાર છે. એટલે એને મનમાં થોડી એને એમ કીધું કે થોડીક વાર તેલ લેવા ગઈ હું આ વખતે પાસ નહીં થઉં, અને ગામમાં જઈશ ને તો ગામવાળા મને જીવા નહીં દે, એટલે મને મારું ગામ દેખાય છે ઘડિયાળ નથી દેખાતી એમ કઈ નહીં દોડવા લાગ્યો. પાસ થઈ ગયો, અત્યારે ડીવાયએસપી સુધી પહોંચી શક્યો છે. એટલે કોઈ પણ આપણે પ્રગતિ કરીએ ને તો એમાં ગામનો ઘણો બધો ફાળો હોય છે. કોઈ પણ ગામનો ફાળો હોતો નથી એવું નથી. બીજી વાત જે મારે આજે કરવાની છે, એક જીઆરસીએ ગુજરાત રાજપૂત કેરિયર એકેડમી જે અત્યારે ગુજરાતની અંદર 13-14 જગ્યાએ ચાલી રહી છે, એમાં અત્યારે આપણે ગૌરવભેર આપણે એવું કહી શકીએ છીએ કે પૂરા ગુજરાતમાંથી આ એક વિચાર 2008માં સુરેન્દ્રનગરથી વિક્રમસિંહ, અજીતસિંહ, નવલસિંહ પરમાર, ચંદ્રસિંહ એમની જે ટીમ હતી આખી, એમને જીપીએસસીની પરીક્ષાઓ આપી, અમુક પાસ થયા અમુક ફેલ થયા. વિક્રમસિંહ પરમાર પણ એના કેન્ડિડેટ જ હતા, એ જીપીએસસીની પરીક્ષાની અંદર ફેલ થયા. તો એમાં આપણને થોડું એવું થવું જોઈએ કે ફેલ થયા એ સમય પાસ થઈ ગયો હતો, પણ એ જ્યારે એ પરીક્ષા આપી અને એમાં એ ફેલ થયા ને એ બદલ હું ખૂબ ખુશ છું અત્યારે. એટલા માટે કે જો એમને જીપીએસસીની પરીક્ષા આપી હોત અને એમાં એ પાસ થઈ ગયા હોત તો અત્યારે જે સમાજનું જીઆરસીએ જેવું આટલું મોટું ભગીરથ કાર્ય એ અને એમની ટીમ જે ઉપાડી રહી છે ને એ અત્યારે ન થઈ શક્યું હોત. પૂરા ગુજરાતની અંદર 5000 કરતા વધારે યુવાનોને જીઆરસીએ નોકરીએ ચડાવી થઈ છે. પેલા આખા હમણાં અમારે વાત થઈ તો ચંદ્રસિંહે વાત કરી કે ભાવનગરમાં એક પીએસઆઈ અત્યારે આપણે આવ્યા છે. શું એક પીએસઆઈ અત્યારે આપણા ભાવનગરની અંદર આવ્યા છે? મિત્રો, ગૌરવભેર કહી શકાય છે કે સુરત આ યુવા સંઘવાળા લોકો અહીંયા હાજર છે. એક મહિના પહેલાં જે ત્યાં કાર્યક્રમ કરવામાં આવ્યો છે એનો વિડીયો લગભગ બધા યુવાનોના મોબાઈલમાં હશે. એટલો અદ્ભુત કાર્યક્રમ જે આપણે સપનામાં પણ વિચારી ન શકીએ કે કારણીયા રાજપૂત સમાજ દ્વારા આટલો ભવ્ય કાર્યક્રમ કરી શકાય, અને એ કાર્યક્રમની અંદર સુરતની અંદર નવા હાજર થયેલા 17 પીએસઆઈનું સન્માન કરવામાં આવ્યું. કલ્પના તો કરો, એક સિટીની અંદર નવા 17 પીએસઆઈનું સન્માન કરવામાં આવે તો એક જીઆરસીએ વિચાર. વિક્રમસિંહ વારંવાર અનેક વાર સ્ટેજ ઉપરથી કહે છે કે વિક્રમસિંહ પરમારી જીઆરસીએ નથી. જીઆરસી એટલે કોઈ પણ સુરતની અંદર કે ભાવનગર કે વરતેજની અંદર કોઈ પણ વ્યક્તિ યુવાનોને નોકરી માટે, યુવાનોને ભણવા માટે થોડો સપોર્ટ કરે છે એ વ્યક્તિ જીઆરસીએ છે. જીઆરસીએ છે એક વિચારધારા છે. જીઆરસીએ કોઈ વ્યક્તિ સાથે સંકળાયેલું નથી, કોઈ બિલ્ડિંગ સાથે સંકળાયેલું નથી. પૂરા ગુજરાતની અંદર મિત્રો, અત્યારે તમે કોઈ પણ જગ્યાએ જાઓ, એક પણ પોલીસ સ્ટેશન એવું નથી જે જગ્યાએ જીઆરસીએનો યુવાન પોલીસ તરીકે ફરજ ન બજાવતો હોય. સમાજની અંદર આપણી પાસે બધું હતું. ભૂતકાળમાં અમે જ્યારે હું કોલેજ કરતો ત્યારે એમ કે રાજપૂતો હોય તો રાજપૂતો પાસે શસ્ત્રો હોવા જ જોઈએ, તલવાર બંદૂકની એની જ વાતો થતી, ભણવાની નોકરીની વાતો ન થતી. એવું કહેતા કે આપણે માં ભવાનીના સંતાનો છીએ, આપણી પાસે શસ્ત્રો હોવું જોઈએ.
ત્યારે એ વિચારને વજુભાઈ વાળા એમ કે માં ભવાનીનો ફોટો સરખી રીતે જોવો, જોવામાં તમારી કઈ ભૂલ થઈ છે. કેમ કે માં ભવાનીના એક હાથમાં શસ્ત્ર છે ને તો બીજા હાથમાં શાસ્ત્ર છે, પણ શાસ્ત્રને આપણે ભૂલી ગયા છીએ. ખાલી અને ખાલી આપણે શસ્ત્ર જોઈએ છીએ, પણ અત્યારે એ સમય નથી, અત્યારે સમય શાસ્ત્રનો છે. સુરેન્દ્રનગર જિલ્લાની અંદર અમે કોલેજ કરતા લગભગ યુવાનો વઢવાણની અંદર અમે નીકળીએ એટલે 150 થી આ ચોકમાંથી નીકળો ને ઓલા ચોક સુધી જાઓ એટલે 150-200 યુવાનો તમને વઢવાણમાં મળે, બેઠા હોય બાઇક ઉપર ચડીને, મોબાઈલ લઈને બેઠા હોય, વાતો કરતા હોય, ફરતા હોય. અત્યારે એવો સમય આવ્યો છે આ જીઆરસીએ શરૂ થયા પછી 2008 થી ખાલી 20 વિદ્યાર્થીઓને લઈને આ પ્રકલ્પ એમની ટીમ દ્વારા જે શરૂ કરાણો, અત્યારે પૂરા ગુજરાતની અંદર 13 કેન્દ્રો જીઆરસીએના ચાલી રહ્યા છે અને ડે ટુ ડે એનું ખૂબ ઇમ્પ્રુવમેન્ટ થઈ રહ્યું છે. તો આજે જ્યારે યુવાનોને આ નાના નાના બાળકો અને ભૂલકાઓને જ્યારે આપણે આ પ્રકારની વાત કરવા માટે સન્માન સમારોહ રાખ્યો છે, તો અત્યારે એક સૂત્ર એવું બનાવ્યું છે યુવા સંગઠનનું, શિક્ષણ, રોજગારી અને વ્યસન મુક્તિ, આ ત્રણ વિષયોની અંદર જો રાજપૂત સમાજ આપણો ધ્યાન આપશે તો રાજપૂત સમાજને આગામી કોઈ ઉચ્ચ કક્ષાએ પહોંચવાથી કોઈ રોકી નહીં શકે. ગાંધીનગરની અંદર અત્યારે કેમ કે વર્ગ 3 કોન્સ્ટેબલ, ક્લાર્ક, તલાટીની અંદર અત્યારે ખૂબ યુવાનો આપણે આવી ગયા છે, ખૂબ યુવાનો. પછી એમની ટીમે એવો વિચાર કર્યો કે ભાઈ હવે આપણે 1-2ની અંદર આપણે આપણા યુવાનોને મોકલવા પડશે, 1-2ની અંદર આપણા યુવાનોને જવું પડશે. એટલે એની માટે તેને ગાંધીનગર એક સરસ મજાનો ગાંધીનગરની અંદર હોલ બનાવ્યો છે અને એ હોલની અંદર યુવાનોનું આ પ્રકારનું જે કામકાજ છે વર્ગ 1 અને 1-2 માટેની તૈયારીઓ ચાલુ કરાવી દીધી છે. આજે જે 10-11-12ના ભાઈઓ બહેનોનો સન્માન કરવામાં આવ્યું છે, તો લગભગ અમે આજે સવારે જ કન્યા છાત્રાલયે ગયા, એક બે બહેનોનો પ્રશ્ન હતો કે સાહેબ અમારે આગળ આ કરવું છે. એટલે સાહેબ કે અત્યારે તમે શું કરો છો? તો કે કોમર્સ કરીએ છીએ, અમુક કે આર્ટસ કરીએ છીએ. કેમ? તો કે પપ્પાએ કીધું, મમ્મીએ કીધું, ભાઈએ કીધું, ભાભીએ કીધું, મારી બહેનપણીએ કર્યું, મારા ગામમાં કોઈ સાયન્સ કર્યું નથી, આ દિશામાંથી આપણે બહાર આવવું પડશે. મને ખબર છે આજના દિવસનો આ કાર્યક્રમ છે, કોઈ પણ સમાજ પ્રગતિ ક્યારે કરી શકે? જ્યારે ભાઈઓ અને બહેનોનો બંનેનો એક સાથે વિકાસ થાય ને ત્યારે કોઈ પણ સમાજ પ્રગતિ કરી શકે. બહેનોની વિકાસની વાત આપણે કરવી છે, ભણાવવાની વાત આપણે કરવી છે, પણ બહેનોને આજે આ કાર્યક્રમ છે તો ગામમાં હશે બહેનો, કોઈ એવું ભાવનગર જિલ્લામાં કોઈ ના કોઈ અધિકારી હશે, પણ હજી જે આપણી માનસિકતા છે એ સ્વીકારતી નથી. કેમ? આપણે બહેનને પણ આ મોટિવેશનલ સ્પીચ આપવા માટે, વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપવા માટે બોલાવી શકાય, પણ આપણે નથી બોલાવતા. સુરતની અંદર સાહેબે સ્ટેજ ઉપરથી એવું કીધું હતું કે ભાઈ પ્રગતિ મંડળ કારડિયા રાજપૂત સમાજ દ્વારા સ્વાગત છે. અત્યારે આપણે 30 જણા ભાઈઓ સ્ટેજ ઉપર બેઠા છીએ, અહીંયા 3 એવા બહેનો હશે કે જે અધિકારીઓ હશે, તો એ બહેનોને આપણે ન સ્ટેજ પર બોલાવીને બેસાડી શકીએ, એ બહેનોને આપણે ન સ્પીચ અપાવી શકીએ, એનાથી શું ફાયદો થશે? એ બહેનને અહીંયા બોલતા સાંભળશે ને, એટલે બીજા જે સમાજના બહેનોની વાલીઓની માનસિકતા છે ને એની અંદર ક્યાંક ને ક્યાંક થોડો ચેન્જ આવશે. શા માટે આપણે ન કરી શકીએ? બહેનોને આપણે ભણાવવા છે, પણ બહેનોને ક્યારે આપણે બોલાવશું નહીં, એક કોનામાં રાખશું તો સમાજનો વિકાસ ક્યારે પણ શક્ય નથી. અભયસિંહ ચુડાસમા સાહેબને જ્યારે સુરેન્દ્રનગરની અંદર 1700 કોન્સ્ટેબલના યુવાનો તૈયારી કરતા હતા, એક સરસ મજાનો કાર્યક્રમ કર્યો. ચુડાસમા સાહેબ ત્યાં આવ્યા, આવીને સ્ટેજ ઉપર ચડ્યા ને એટલે પહેલા જ એમને જીઆરસીએની ટીમને ટકોર કરી કે સાહેબ તમે આ 1700 યુવાનોના જો ક્લાસ ચલાવી શકતા હોય તો ગુજરાતમાં બહેનો માટેના જીઆરસીના ક્લાસીસ કઈ જગ્યાએ ચાલે છે? એટલે એમને એમ કીધું નથી ચલાવતા. તો એમ કે નહીં ચાલે. કેમ? જો બધા જ સમાજો એને મહત્વ આપતા હોય બહેનોને, આપણે પ્રગતિ કરવી છે તો બહેનોને મહત્વ આપવું પડશે. ભલે આપણે એમને શિક્ષણ આપવું છે, સંસ્કાર જોઈશે, મર્યાદા જોઈશે, પણ એવું નથી કે આપણે એમને ન આપી શકીએ. તો આ દિશામાં પણ ધીમે ધીમે આપણે વિચારવું પડશે. બહેનોને ક્યાંક ને ક્યાંક આવા વિષયોમાં ભણવામાં આપણે મહત્વ આપીએ છીએ અને લગભગ અમે રિઝલ્ટના કમ્પેરિઝન કરીએ છીએ ને, તો તમે તમારા ગામમાં કમ્પેરિઝન કરજો, ભાઈઓ કરતા બહેનોનું રિઝલ્ટ સારું હશે, સારું હશે ને સારું હશે, તો પણ આપણે એમાંથી બહાર નીકળતા નથી. તો આગામી સમયમાં એક જે વર્તજની આ ટીમ દર વર્ષે ઇનામ વિતરણ સમારોહ કરે છે અને આનંદની વાત એ છે કે દર વર્ષે અમે આવીએ તો સંખ્યા થોડી વધારે વધારે થતી જાય છે, તૈયારી પણ થોડી વધારે ને વધારે સારી અને સારી થતી જોવા મળે છે. તો આ પ્રકારનો કાર્યક્રમ વર્તેજની ટીમ જે કરે છે તો એને અમે સુરેન્દ્રનગર જિલ્લા વતી ખૂબ ખૂબ અભિનંદન પાઠવીએ છીએ. આ સાથે મારી વાત પૂર્ણ કરું છું. જય ભવાની, વંદે માતરમ, ભારત માતા કી જય.